મહીસાગર જિલ્લાના બાળક ધૈર્યરાજને જન્મજાત ગંભીર બીમારીને કારણે 16 કરોડનું ઇન્જેક્શન આપવાનું હોય તો રાજકોટ જિલ્લામાંથી રાજકીય અને જાણીતા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે. ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર દ્વારા યુવાનોને સાથે રાખી અને લોકો પાસે ફંડ એકત્ર કરવા અપીલ કરી રહ્યા છે અને લોકો પણ નાત જાતના ભેદભાવ વગર છૂટા હાથે દાન કરી માસૂમને નવજીવન આપવાના કાર્યમાં જોડાઈ રહ્યા છે. જોઈએ એક ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લાના ગોંડલની બજારમાં નીકળેલા ભાજપના યુવા આગેવાન અને ગણેશના હુલામણા નામથી ઓળખ ધરાવતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા અને તેના યુવા મિત્રો એક ભગીરથ કાર્ય માટે નીકળ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમ વર્ગીય પરિવારના આંગણે ધૈર્યરાજ નામના બાળકને જન્મજાત ગંભીર બીમારીને કારણે 16 કરોડનું ઇન્જેક્શન આપવાનું હોય. આ રકમ એકત્ર કરવા માટે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા અને યુવા ભાજપની ટીમના આ ભગીરથ કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે. જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ પણ જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની સાથે રહીને લોકોને ધૈર્યરાજની સારવાર માટે દાન આપવા ગોંડલની બજારમાં અપીલ કરી રહ્યા છે અને છૂટા હાથે દાન આપી આ અપીલને ઝીલી રહ્યા છે. ખૂબ ખૂબ આનંદની લાગણી છે કે ગોંડલની બજારમાં, ગોંડલની એક એક શેરી, ગોંડલની એક એક સોસાયટીમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાસિંહ જાડેજાના દીકરા, એમના સન એટલે ગણેશભાઈ જ્યારે એમના મિત્રો સાથે નીકળે છે એક બાળકની માટે થઈ, ત્યારે મને ખૂબ આનંદ. હું ડાયરામાં ઘણીવાર બોલતો હોઉં છું ને, હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કે ઓલાદ તો ઇન્સાન બનેગા, એવા એક ઇન્સાનિયતનો પુરાવો, એક ઇન્સાનિયતનું એક્ઝામ્પલ, ઉદાહરણ જો કોઈ આપ્યું હોય તો ગોંડલની બજારમાં ગણેશભાઈને જોઈને ખૂબ રાજીપો વ્યક્ત કરી અને જેઓ એમના ઇન્ટરવ્યુમાં એમ પણ કીધું સલીમભાઈ કે જે મારી બાજુમાં છે ગણેશભાઈ અને જયરાજસિંહના એવા કાર્યો છે જે સતત ગોંડલ માટે અવિરત છે અને આજે એમને એક ધૈર્યરાજસિંહ માટે થઈ અને 25,000 રૂપિયાનો ચેક તે ગણેશભાઈને જેઓ હાથોહાથ આપે છે અને કીધું કે આ તો પરવરદિગાર અને ભગવાનની કૃપાથી આપું છું, ફૂલ નહીં તો ફૂલની પાકડી, એટલે સલીમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક લાગણીશીલ અને એમને આ આપણને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણે બધા સાથે છીએ અને અમે સતત એમની સાથે છીએ, અમારો ખંભે ખંભો મિલાવી અમને એમના દુઃખમાં ભાગ લેવા તૈયાર છીએ. સલીમભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારા ગોંડલ શહેરના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા અને તેમના સન જે લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગોંડલમાં અનેક પ્રવૃત્તિ આ લોકોની ચાલુ હોય છે, અત્યારે પણ આ લોકો એક મોટું મુહિમ ઉપાડેલું છે, તે બદલ અમે તમે દરેક પ્રજાજનો તેમની સાથે છીએ અને તેમના કામને ખૂબ જ સરાહનીય કરીએ છીએ. ધૈર્યરાજસિંહ રાઠોડને આર્થિક મદદ મળે તે માટે હાલ તો ગોંડલની બજારો અને તમામ દુકાનદારો પાસે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા અને યુવા ભાજપની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની આ મુહિમને ટેકો આપવા માટે રાજકોટના ક્ષત્રિય સમાજના યુવા આગેવાનો પણ જોડાઈ રહ્યા છે અને ગોંડલમાંથી વધુમાં વધુ ફંડ એકત્રિત કરી ધૈર્યરાજસિંહ રાઠોડને વધુમાં વધુ આર્થિક મદદ મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. દાતાઓ તરફથી પણ ખૂબ સારો સહકાર મળતો હોવાનું જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જણાવી રહ્યા છે. SMA1 નામની ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડ માટે આજરોજ ગોંડલની અંદર અમે સૌ યુવાનો મોટી સંખ્યામાં રાજમાર્ગો ઉપર તેમના માટે ફંડ એકત્રિત કરવા માટે નીકળ્યા છીએ અને ધૈર્યરાજસિંહ રાઠોડ કોઈ એક સમાજ કે કોઈ એક પરિવારનો દીકરો નથી, એ આજે સમગ્ર ગુજરાતનો એક દીકરો છે, તો એના માટે થઈને અમારા બધાની પૂરેપૂરી તૈયારી છે. કદાચ એક દિવસ નહીં, મહિનો દિવસ પણ તડકામાં એના માટે ઊભું રહીને ફંડ એકત્રિત કરવું પડે તો અમારી પૂરેપૂરી તૈયારી છે અને દાતાઓ તરફથી અમને ખૂબમાં ખૂબ સારામાં સારો સહકાર મળી રહ્યો છે, એ બદલ હું સૌ દાતાશ્રીઓનો પણ હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ અમે ગોંડલ ખાતે ગણેશભાઈ એટલે જ્યોતિન્દ્રસિંહની આગેવાનીમાં જે કનેસરાનું બાળક ભાઈ ધૈર્યરાજસિંહ રાઠોડ એને 16 કરોડની સહાયની જરૂર હોય ત્યારે એક ધારાસભ્યના દીકરા જ્યોતિન્દ્રસિંહજી આગળ આવી અને ગોંડલની બજારમાં પોતે જાતે ફરી અને ફંડ એકત્રિત કરી રહ્યા છે, તો એને બદલ હું ગણેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે બધા જે ફંડ અમને આપે છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગોંડલના યુવા ભાજપના અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ પોતાના હુલામણા નામને સાર્થક કરતા હોય તેમ માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને વધુમાં વધુ આર્થિક મદદ પહોંચાડી તેના દુઃખ હરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગોંડલના નગરજનો પણ ગણેશજીની આ અપીલને ઝીલી નાત જાતના ભેદભાવ વગર આ સર્વે સમાજના બાળકને નવું જીવત દાન મળે તે માટે મન મૂકીને આર્થિક મદદ કરી રહ્યા છે. નરેશ શકલિયા સાથે બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ.